હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્ર હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે સ્વીટ ડીશ એટલે કે માવાના ગુલાબ જાંબુ બનાવવા જઈ રહ્યા છીએ, જેમાં શું ઇન્ગ્રેડિયન્ટ લીધા એ પણ હું તમને બતાવી દઉં. મિત્રો, એમાં મેં 250 ગ્રામ માવો જે આપણે માર્કેટમાં એકદમ હાર્ડ આવે છે એ લીધો છે, અને મેં ગ્રેટરથી ગ્રેટ એટલે કે ખમણી લીધો છે ખમણીથી, અને 100 ગ્રામ ઘઉંનો લોટ લીધો છે, 600 ગ્રામ મેં ખાંડ લીધી છે. માવો લીધો હોય ને મિત્રો, આજે આમાં આપણે દૂધ આવશે, લોટ આવશે, એટલે 350 ગ્રામ જેવું અંદાજે વજન થઈ જશે. એટલે આ ક્વોન્ટિટીથી આપણે ડબલ ખાંડ લેવાની છે, અને અત્યારે દૂધ લીધું છે, જોઈ એ પ્રમાણે આપણે વાપરશું. મેં ગુલાબજળ છે, કેસરના તાતણા છે, એલચીનો પાવડર છે, અને તળવા માટે ઘી છે. તો મિત્રો, હવે આપણે ગુલાબ જાંબુ બનાવવાનું ચાલુ કરશું. હાર્ડ એટલે કઠણ હોય છે, એટલે આમ તમારા હાથેથી તમારે જો આને આવી રીતે મસરવો હોય તો વધારે મહેનત પડશે. તો એને બદલે હું અત્યારે આ મિક્સર જાર આપણે આવે એમાં હું નાખીને અને દૂધ નાખીને અને મિક્સ કરી લઉં છું, એટલે એકદમ સોફ્ટ થઈ જાય. મિત્રો, હાથેથી બહુ ટાઈમ લાગે છે, હું તમને પછી બતાવું કે કેટલું મારે દૂધ જોયું. તો મિત્રો, જો આપણે માવો મિક્સર જારમાં જ એકદમ સોફ્ટ કરી લીધો છે, તમે જોઈ શકો છો હાથેથી આપણે ટાઈમ લાગે એનાથી આ અડધો ટાઈમે નથી લાગતો, અને એકદમ આપણો માવો તમે જોઈ શકો છો સોફ્ટ થઈ ગયો છે. મિત્રો, તમે જોઈ શકો છો કે આ મેં માવો મિક્સર જારમાં એકદમ પીસો, એમાં મેં 5 ટેબલ સ્પૂન મેં દૂધ નાખ્યું છે આમાં, એટલે તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે. હવે આમાં આપણે બેન્ડિંગ પૂરતો આપણે ઘઉંનો લોટ નાખશું જોઈએ. અત્યારે હું 1 ટેબલ સ્પૂન જેવો નાખું છું. મેં ઘઉંનો લોટ લીધો છે, અત્યારે હું બધો નાખીને આપણે એકદમ સરસ તૈયાર કરી લઈએ માવો. હવે મિત્રો, એમાં આપણે હજી 1 ટેબલ સ્પૂન દૂધની જરૂર છે, તો હું અત્યારે એડ કરું છું. હવે એને આપણે આ રીતે મિક્સ કરી લેશું. હવે મિત્રો, આમાં આપણે 1 પિંચ જેવો સોડા નાખી દેશું, એટલે 1/2 ટીસ્પૂન 1/8 ભાગનો જ આપણે સોડા નાખવાનો છે, બહુ નથી નાખવાનો, નહીતર તમારા ગુલાબ જાંબુ ફાટી જશે. મિત્રો, તો મિત્રો, જો તમે બેકિંગ સોડા વધારે નાખશો ને તો આપણા ગુલાબ જાંબુ ફાટવાની બીક રહેશે, એટલે તમે ખાસ આ કેર કરજો. તો મિત્રો, જો આપણો જાંબુનો ડો તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો આવો ઢીલો હોવો જોઈએ એકદમ. હવે આને આપણે ચાસણીની તૈયારી કરી ત્યાં સુધી આને ઢાંકીને રાખી દેશું, ખુલ્લો નથી રાખવાનો, નહીતર આપણો ડો સુકાઈ જશે. હવે આપણે ગુલાબ જાંબુની ચાસણી બનાવી લઈએ, એના માટે હું ગેસ ઓન કરીને આ રીતે પોળા તળિયા વાળું વાસણ મૂકું છું. એમાં આપણે અત્યારે 600 ગ્રામ ખાંડ લઈએ છીએ. અને એમાં આપણે ખાંડ માં 1.25 કપ જેટલું આપણે પાણી નાખશું મિત્રો, કેમ કે ગુલાબ જાંબુની ચાસણીમાં થોડું લિક્વિડ વધારે હોય છે. હવે આને આપણે મેલ્ટ કરશું. મિત્રો, આપણે જો ખાંડ ઓગળી ગઈ છે, અને હવે એમાં આપણે એલચી નાખી દેશું 1 ટીસ્પૂન જેવી, એલચી પાવડર, અને થોડાક કેસરના તાતણા પણ નાખી દેશું. હવે આને આપણે ચાસણી નથી કરવાની મિત્રો, ખાંડ ઓગળી ગયા પછી ચીપચીપે આપણે અડધા તાર જેવું થાય ને ત્યાં સુધી જ આપણે આને લિક્વિડને ઓગારવાનું છે ખાંડને. ગુલાબ જાંબુની ચાસણી આપણને ખ્યાલ જ હોય છે કે એકદમ
સોફ્ટ હોય છે. મિત્રો આપણે આ ચાસણી ફૂલ ગેસ જ આપણે ચાલુ કરીએ છીએ અને ખાંડ ઓગર્યા પછી આપણે 2-3 મિનિટ જ આપણે આને રાખવાની છે ગેસ ઉપર. તમે જોઈ શકો છો પછી આપણી ચાસણી એ થઈ નથી બરાબર, થોડી 1 મિનિટની વાર છે. મિત્રો હવે આપણી ચાસણી ખાવાની તૈયારી છે, તમે જોઈ શકો છો. આ તાર નથી કરવાનો, પણ જો આપણા આંગરામાં આમ ચીપચીપી લાગે ને ત્યાં સુધી જ કરવાની છે. અડધો તાર થાય તમે જોવો ને તો. એટલે હવે આપણે ગેસ બંધ કરી દઈએ છીએ અને હવે આ સ્ટેજે આપણે 1 ચમચી જેવું ગુલાબજળ નાખી દેશું, કેમકે આપણે ગુલાબજાંબુ બનાવી છે એટલે ગુલાબજળ તો નાખી તો બહુ સરસ ટેસ્ટ આવે છે. મિત્રો હવે આને આપણે ચાસણી ઠંડી નથી થવા દેવાની બહુ, એટલે આપણે આને ઢાંકી દેશું. મિત્રો આપણે જો ડો પણ આપણે રેડી થઈ ગયો છે, હવે એને આપણે આ રીતે સરસ મિક્સ કરી લેશું અને એના નાના નાના પોર્શનમાં આપણે એના જાંબુ વાળી લેશું. આ રીતે તમારે એકદમ નાના નાના પોર્શનમાં જાંબુ બનાવવાના છે, તમે જે રીતે બનાવવા હોય એ રીતે બની શકે છે. મિત્રો ના લોટને આપણે પાછો ડોને ઢાંકી દેવાનો એટલે સુકાય નહીં. હવે આ રીતે તમારે પ્લમ હાથેથી સરસ એકદમ સરસ જાંબુ વાળી લેવાના, ક્રેક ન રહીએ ને એ ટાઈપના. તમે જોઈ શકો છો આ રીતે આપણે મિની જાંબુ વાળીએ છીએ. મિત્રો મિની નહીં પણ મીડિયમ છે. મિત્રો આ રીતે હું બધા જાંબુ વાળી લઈશ. તો મિત્રો આપણા જાંબુ જો વળાઈને રેડી છે, તમે જોઈ શકો છો મેં એકદમ મીડિયમ સાઈઝના વાયરા છે અને આ બાજુ આપણું ઘી પણ મીડિયમ ગરમ કરવાનું છે, બહુ ગરમ નથી કરવાનું. આપણે જોઈ લઈએ આ રીતે જો બબલ્સ આવે ને એટલું આપણે ગરમ કરવાનું છે. બહુ ગરમ થઈ જાય ને તો તમારે ગેસ ધીમો કરી નાખવાનો. અત્યારે હું આ સ્લો ફ્લેમ ઉપર જ તૈયાર કરું છું જાંબુ. તો હવે આપણે આવી રીતે એક એક જાંબુ તૈયાર કરી નાખતા જશું. મિત્રો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની, આપણું ઘી બહુ ગરમ નથી થવા દેવાનું, તો જ આપણા જાંબુ અંદરથી સરસ તળાશે. હવે એને આપણે ચમચો પણ ન થડાડવાનો, આ રીતે આપણે એને હલાવશું ચમચેથી કે સાણસીયાથી પકડીને. તમે જોઈ શકો છો એટલે ઇવનલી બધી સાઈડથી સરસ જાંબુનો કલર આવી જાય અને અંદર પણ સરસ ફ્લો એકદમ સ્લો ગેસ હોય એટલે અંદરથી પણ ફ્રાય સરસ થઈ જાય. મિત્રો તમારું તેલ જો એ પેલા એકદમ તળીએ ચોટતા હોય ને તો તમારે તેલ ગરમ થઈ જાય ને પછી એમાં ચમચો ફેરવી દેવાનો. આ એક હું તમને ટ્રીક બતાવું છું. બીજી ટ્રીક કે તમારે જાંબુ તળીએ ચોટી જાય ને પેનમાં તો તમારે 2 પિંચ જેટલો મેંદો છાટકી દેવાનો, તો પણ તમારા જાંબુ તળીએ ચોટશે નહીં. પહેલી વાર તળતા હોય ને ત્યારની વાત કરું છું. એટલે તમે આવી નાની નાની ટ્રીક્સ ખાસ ધ્યાન રાખજો. અને તમારે ત્રીજી વાત કે તમે આ રીતે તમારે ચમચી કે ચમચો આ રીતે તેલમાં હલાવતો જવાનો તો પણ તમારા જાંબુ નીચે ચીપકશે નહીં ફર્સ્ટ ટાઈમ. એટલે તમે આ નાની નાની જો ટ્રીક ધ્યાનમાં રાખશો ને મિત્રો તો તમારા ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. આ રીતે આપણે જાંબુને નથી ટચ કરવાનું, ખાલી આ મેં અત્યારે ઘી મૂક્યું છે એટલે ઘી હું આ રીતે હલાવી રહી છું, એ રીતે જ તમારે ટ્રાય કરવાની છે. હલકા બ્રાઉન કલરના થાય ને એટલે આપણે જાંબુ લઈ લેવાના છે. તમે જોઈ શકો છો આપણા જાંબુ એકદમ ગોલ્ડન કલરના થઈ ગયા છે.
હવે એને આપણે આ ચાસણી જે બનાવી છે એને આપણે બહુ ઠંડી નથી રાખવાની અને બહુ ગરમ પણ નથી રાખવાની, મીડિયમ સતપ હોય ને એવી ચાસણી આપણે રાખવાની છે. અને એમાં આપણે આ જાંબુ જે ફ્રાય કર્યા એ તરત જ નાખી દેવાના છે. આ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ જાંબુ તરતા જવાના અને ચાસણીમાં નાખતા જવાના. હવે આપણે બીજી બેચ તરશું. આ રીતે આપણે તમારા પેનમાં જેટલા જાંબુ સરખા આવે એટલા નાખી દેવાના છે. જાંબુ નાખ્યા પછી મિત્રો આપણે ચમચો અડાડવાનો જ નથી એકાદ મિનિટ સુધી, એને આવી રીતે તમારે સાણસિયાથી પકડાવીને પેન જ હલાવવાનું છે, ઓઇલ જ હલાવવાનું છે. હું જોઈ તમે જોઈ શકો છો આ રીતે. તો મિત્રો આપણી બીજી બેચ પણ જો તમે રેડી થઈ ગઈ છે. આ રીતે તમારે બધા ગોલ્ડન બ્રાઉન જેવા થાય એટલે જાંબુ લઈ લેવાના છે અને તરત જ તમારે ચાસણીમાં આપણે સાઈડમાં જે સતપ ચાસણી છે એમાં નાખી દેશું. તો હવે આ રીતે હું બધા જાંબુ તૈયાર કરી લઉં છું. તો મિત્રો આપણા જાંબુ તળાઈ અને ચાસણીમાં નાખીને રેડી છે મિત્રો. તો આ આપણા જાંબુ માવાના છે મિત્રો, તો એકદમ સરસ ડિલિશિયસ ટેસ્ટી બન્યા છે. આ આપણે 250 ગ્રામ માવો હતો એમાંથી 200 થી 250 નંગ જાંબુ તૈયાર થયા છે મિત્રો. તો તમે જોઈ શકો છો કે એકદમ ડિલિશિયસ જાંબુ આપણા લૂપમાં દેખાય છે. તમે જોઈ શકો છો બધા જાંબુ એકદમ સરસ થયા છે. હવે આને આપણે ચાસણીમાં 2 કલાક રાખશું એટલે અંદર સરસ ચાસણી ઉતરી જાય મિત્રો. ચાસણીમાં જાંબુ ડીપ કર્યા એને 2 કલાક થઈ ગઈ છે અને આપણે એકદમ સરસ જ્યુસી જાંબુ થઈ ગયા છે. બધી ચાસણી જાંબુમાં ઉતરી ગઈ છે તમે જોઈ શકો છો. તો હવે આપણે હું તમને એક જાંબુ કાપીને પણ બતાવી દઉં મિત્રો. એકદમ આપણે ડિલિશિયસ જાંબુ ચાસણી વાળા ઉતરી ગયા સરસ ચાસણી. તમે જોઈ શકો છો એકદમ કડક અને બાર જેવા આપણે ડેરીએ મળે છે એ જ ટાઈપના જાંબુ બન્યા છે મિત્રો. તમે જોઈ શકો છો આ રીતે. તમે આમાં પણ હું તમને બતાવી દઉં કે એકદમ તમે જોઈ શકો છો જો ચાસણી એકદમ ચૂસી લીધી છે એટલે આપણે આ જાંબુ એકદમ ડિલિશિયસ થયા છે મિત્રો. તો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.